नमस्कार मित्रों, गुजरात माहिती यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। मित्रों, बात करिए आज ना सौथी महत्वना समाचारो विषे। तो सौ प्रथम जानिए, आज वडाप्रधान नरेन्द्र मोदी सवारे 10 वागे राष्ट्र ने करशे संबोधन। रसीकरण ना 100 करोड़ डोज अने कोरोना अंगे करी शके छे वात। त्यारबाद अगत्यना समाचार नी वात करी तो राहत ना समाचार मळी रह्या छे। पेट्रोल डीजल ना भाव गमे त्यारे घटवानी संभावना, पीएम मोदी हाथ में लीधु आ काम। देश में पेट्रोल अने डीजल ना भाव आसमाने पहोंचता प्रधानमंत्री कार्यालय हरकत में आव्यु। बुधवारे प्रधानमंत्री मोदी ऑइल कंपनीओना सीईओ साथे करी हती बैठक। ईंधणना भाव घटाडवा माटे नक्कर उपाय शोधाय तेवी शक्यता। त्यारबादना अगत्यना समाचारनी वात करीए तो मोदी केबिनेटे सौथी मोटी योजनाने आपी मंजूरी। 100 लाख करोड़नी योजनाने मंजूरी आपवामां आवी। पीएम गतिशक्ति योजनाने मंजूरी आपवामां आवी। आ योजना अंतर्गत गतिशक्ति योजनाथी विकासना दरेक कामो थशे, जेमां उल्लेखनीय छे के 15 ऑगस्टना रोज लाल किला परथी पीएम मोदीए आ योजनानुं एलान कर्युं हतुं, जेमां तेमणे कह्युं हतुं के आपणे एवा गामडा तैयार करवाना छे जेमां पाका रस्ताओ होय, लाभार्थीओने पासे आयुष्मान भारत कार्ड होय, साथे दरेक लोको पासे गेस कनेक्शन होय। वधुमां तेमणे इलेक्ट्रिक वाहनो ऊपर पण आत्मनिर्भर बनवा माटे भार आप्यो हतो। ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળી દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં 3%ના વધારાને કેબિનેટની મંજૂરી। ભૂપેન્દ્ર સરકારની દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને ખાસ ગિફ્ટ, ખેડૂતોને પણ વ્યાજમુક્ત લોન। ખેડૂતોને વ્યાજમુક્ત લોન માટે 500 કરોડ રૂપિયાના રિવોલ્વિંગ ફંડને મંજૂરી। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વ્યાજમુક્ત લોન આપવા માટે 500 કરોડ રૂપિયાના રિવોલ્વિંગ ફંડને મંજૂરી આપવામાં આવી છે, જેના પરિણામે ખેડૂતોને ખૂબ મોટી રાહત મળી રહેવાનો રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો સાથે જ જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા ભારે વરસાદના પગલે જે 546 કરોડના પેકેજની જાહેરાત કરાઈ છે, તેનો ફાયદો આ જિલ્લાના 22 તાલુકાના 662 ગામના 2.82 લાખ ખેડૂતોને થશે। તે ઉપરાંત અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ અને ભરૂચ જિલ્લાના ખેડૂતોના નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે। ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો ભારતે પૂરા કર્યા રસીના 1 અબજ ડોઝ, અન્ય 70 દેશોને પણ પૂરો પાડ્યો રસીનો સ્ટોક। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવે રસીનો પહેલો ડોઝ લેવામાં 10.32% અને બીજા ડોઝમાં 52.52% લોકો હવે બાકી રહ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ, ચીનમાં 5 પ્રાંતમાં કોરોના વકરતા અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, સ્કૂલો પણ બંધ। નવા 13 કેસ નોંધાતા ચીનમાં સત્તાવાળાઓમાં ફફડાટ, સત્તાવાળાઓ દ્વારા તકેદારીના શ્રેણીબદ્ધ પગલા। તો રશિયામાં પણ કોરોના બેકાબુ, છેલ્લા 24 કલાકમાં 1,028થી વધુ મોત। કોરોનાના નવા વેરિયન્ટ AY.4.2 વિશ્વના અનેક દેશોમાં ચિંતા ફેલાઈ। તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર। દરરોજના તાજા સમાચાર જાણવા માટે આપણી ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।